वंदे मातरम बाळ मित्रो, केम छो? मजामां ने? आपणे धोरण त्रण चित्रकलामां गया हता स्वां शेनुं चित्र दोर्युं? हाथीनुं। मजा आवी गई हती ने? तो बाळ मित्रो, आजे आपणे शुं दोरवाना छे तमने खबर छे? बतक। तो चालो आपणे हवे बतक दोरवा तैयार थई जईए। बराबर जुओ बाळको, तमने देखाय छे पाणीमां बतक तरे छे, तेनी साथे तेनुं नानुं बच्चुं पण तरे छे। आपणे ऊपरना चित्रमां बतायुं छे ते प्रमाणे आ बतकनुं जे चित्र छे ते प्रमाणे आपणे आ बतकनुं चित्र तैयार करवानुं छे। तो आपणे शुं करवानुं छे, एमां सूचना शुं लखी छे के तबका जोड़ी बतकनुं चित्र दोरो अने तेमां रंग पूरो। तमने खबर ज छे ने के बतक आम तो सफेद रंगनुं होय छे, पण तमने रमकड़ामां गमे ते रंगनुं बतक હોય છે તો આપણે અહીંયા ચિત્રમાં પીળા રંગનું છે તો આપણે તે પ્રમાણે રંગ પૂરવાનો છે। અને જો તમને એવું લાગે કે તમારા મનપસંદ કોઈપણ રંગ પૂરવો છે તો એ પણ તમે પૂરી શકો છો। તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે આજે આ તબકા જોડવાના છે, એ તબકા જોડીને આપણે સૌથી પહેલાં બતકનું ચિત્ર તૈયાર કરી દઈશું। તો સૌથી પહેલાં આપણે શું કરીશું, અહીંયા ચાંચથી આપણે બતકનું ચિત્ર તૈયાર કરતા જઈએ। તો આ તબકાને આવી રીતે આપણે જોડી દઈશું। જો બાળ મિત્રો, આપણે બટકનું ચિત્ર તૈયાર થઈ ગયું છે ને, હવે આપણે અહીંયા પાણીનો આકાર છે તે દોરી દઈએ। બરાબર, આપણે અહીંયા બતકનું ચિત્ર તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે તેમાં રંગ પૂરી દઈશું। તો સૌથી પહેલાં આપણે તેમાં કયો રંગ પૂરીશું, અહીંયા વચ્ચે જે કથ્થર રંગનો ભાગ છે તેમાં આપણે પહેલાં બોર્ડર કરી દઈએ। બરાબર, બોર્ડર કરવાથી શું થાય કે આપણો રંગ એ બહાર નીકળતો નથી, તો આપણે તેમાં સૌથી પહેલાં બોર્ડર કરી દઈએ। બરાબર, હવે આપણે તેમાં રંગ ભરી દઈએ। તમને દેખાય છે ને, આપણે અહીંયા કથ્થઈ રંગ પૂરાઈ ગયો છે। હવે આપણે શું કરીશું, હવે આપણે આખા બતકમાં પીળો રંગ પૂરી દઈશું। બરાબર, તો સૌથી પહેલાં આપણે પીળા રંગથી બોર્ડર કરવાની છે। બરાબર, તો હવે આપણે તેને બોર્ડર કરી દઈએ।
બાળ મિત્રો તમને દેખાય છે ને, મેં પીળા રંગની બોર્ડર કરી દીધી છે, તો હવે આપણે તેમાં રંગ પણ ભરી રહીએ. બરાબર, બાળ મિત્રો આપણે અહીંયા બતકનો રંગ પૂરો થઈ ગયો છે, તમને દેખાય છે ને કેવો સરસ બતક દેખાય છે. અહીં એના બચ્ચું છે, તો એ બચ્ચામાં પણ તમારે જે રંગ પૂરવો હોય તે પૂરી શકો છો. તો તેના બચ્ચામાં હું કેસરી રંગ પૂરી દઉં છું. બરાબર, તમને એવું લાગે કે તમારે પીળા રંગનું જ બચ્ચું કરવું છે, તો તમે પીળો રંગ પણ પૂરી શકો છો. બરાબર, તો આપણે અહીં બતકના બચ્ચામાં પણ રંગ ભરી દીધો છે, તમને દેખાય છે ને. તો બતકનું બચ્ચું પીળા રંગનું જ હોય, પણ તમને એવું લાગે કે તમારે પીળો રંગ પૂરો છે, તમે પીળો રંગ પૂરી શકો. પણ મેં કેસરી રંગ પૂર્યો છે એટલે આપણે અલગ રંગ દેખાઈ જાય. બરાબર, તો બાળ મિત્રો આપણે અહીંયા બતકનું ચિત્ર અહીંયા પૂર્ણ થાય છે. તો હવે મજા આવી ગઈ ને તમને? તો હવે પછીના તાસમાં આપણે નવું ચિત્ર દોરીશું. બરાબર, વંદે માતરમ.